સ્વરાજ પછીની પ્રસવોત્તર પીડાનો કાળ. એ બીજા કાળમાં આપણે જઈએ એના પહેલા, કારણ કે આપણે બીજા કાળ પછી પાછા વળીને બહુ જોઈ શકવાના નથી, એટલા માટે થોડુંક ચિંતન કરી લઈએ આ માણસને વિશે જેની આપણે કથા કરી રહ્યા છીએ. પહેલે દિવસે એમને વિશે કહેવાયું હતું કે યુગ પુરુષ ગાંધી. હું વિનોબાને જો કોટ કરું તો યુગ પ્રવર્તક ગાંધી કહો. આ યુગ સંતો હોય છે, યોદ્ધાઓ હોય છે, પણ બધા સંત કઈ યુગ પ્રવર્તક હોતા નથી. યુગ પ્રવર્તક તેને કહેવાય કે જેને જૂના યુગનું ફળ ચાખ્યું હોય અથવા આખા જૂના યુગનું ફળ સમાજને આપ્યું હોય, અને જે યુગ પછીથી આવવાનો છે એ યુગના બી જેણે વાવ્યા હોય એને યુગ પ્રવર્તક કહેવાય. હજુ તમે લોકોએ જે પ્રશ્નો પૂછ્યા છે અને મૂલ્યાંકનની પત્રિકા જે ભરી છે તે કંઈ બધી જોવામાં નથી આવી, પણ એમાં થોડાક જે મારી પાસે જોવા માટે આવ્યા હતા એમાં કેટલીક વાર મને સૂચન કર્યું છે કે આપણે કેમ રામ કે કૃષ્ણની સાથે ગાંધીની સરખામણી નહીં કરીએ. એટલા માટે કે સરખામણી કરવામાં કઈ મજા નથી. કારણ કે છેવટે તો સરખામણી આપણે આપણા ગજથી કરતા હોઈએ છીએ ને, એટલે આપણે એ કરવા જેવું છે નહીં. કારણ કે સરખામણી કરવામાં એ અનિચ્છાએ અથવા કલ્પનામાં પણ ન હોય પણ આપણે કાજી બની જતા હોઈએ છીએ. આપણે કાજી બનવું નથી. પણ એક વાત વિનોબાએ પહેલે બલબા કહી છે પણ બહુ મજાની કહી છે. આ લોકો બધા કેટલા લોકો, હું નાના બાળક જેવો છું પણ ગાંધીના ખભા ઉપર બેઠો છું, એટલે ગાંધી જેટલું જોઈ શકતા હતા એના કરતા મને દૂર દેખાય છે. છે તો બાળક, પણ જો પિતાના ખભા પર હોય તો પિતા કરતા દૂરનું એને દેખાય. તે આ રામને કૃષ્ણ પછી જન્મેલો માણસ હતો એટલે એને એનાથી કંઈક દૂરનું દેખાયું હોય તો એની અંદર કોઈ નવાઈનો વિષય નથી. એણે કોઈ દિવસ પોતાની કક્ષા બાળક કરતાં વધારે આ મહાપુરુષોને વિશે પોતાની માની નથી. સંસ્કૃતિનું ફળ જે આપણે ત્યાં આવ્યું વસુધૈવ કુટુંબકમથી શરૂ થઈને
એકમ સત વિપ્રા બહુધાથી શરૂ થઈને ઈશાવાસ્યમ ઇદમ સર્વમથી શરૂ થઈને શરૂ થતું, એટલે કે વેદ ઉપનિષદથી આરંભ થઈને આપણા કાળ સુધી જ્યારે પહોંચ્યા ત્યારે ઠાકુર રામકૃષ્ણ પરમહંસ કે સ્વામી વિવેકાનંદ સુધી પહોંચ્યા હોય તો ધર્મની બાબતમાં મને એમ લાગે છે કે દુનિયાના ઇતિહાસમાં કદાચ નહીં હોય કે રામકૃષ્ણ પરમહંસે બધા ધર્મોને પોતે અનુભવીને જોયા હતા, માત્ર માન્યા હતા કે આદર ભાવ નહીં, અનુભવ કરીને જોયા હતા. અને એનો સાર શું કહે, બધા એક જ છે, આ ફળ જૂનામાંથી આવેલું આ ફળ, એ ફળ વચ્ચે કપાય છે એટલે પછી મંદિરમાં રહેતો દેવ એક, ને મસ્જિદમાં રહેતો દેવ બીજો, ને ગિરજાઘરમાં રહેતો દેવ ત્રીજો. ઇતિહાસના પાઠ્યપુસ્તકો પણ પાછા એને ટેકો આપે એટલે સુધી જાય, એટલે કે એ જૂની સમન્વયાત્મક સંસ્કૃતિને જાણે કે કાપવા માટે બનતા હોય ને એવા બન્યા. ગાંધીએ એ જે ફળ હતું એને આગળ ઉપર રામકૃષ્ણે જે પોતાના વ્યક્તિગત જીવનમાં અનુભવ કરીને જોયું અને આખા રાષ્ટ્રને આનો અનુભવ થાય એને માટેના પ્રયાસ કરે. પણ આગળના પ્રશ્નોની તરફ પણ એનું ધ્યાન હતું અને ગાંધીએ જીવનના છેલ્લા વર્ષોમાં મરણ પહેલા અઢી વર્ષ પહેલા હિરોશિમા ને નાગાસાકી થઈ ચૂક્યા હતા. અને કોઈકે કહ્યું કે હવે આ હિરોશિમા ને નાગાસાકી થઈ ગયા, હજુ તમે અહિંસાનો વિચાર કરો છો? તો કહી ના, હિરોશિમા અને નાગાસાકીને લીધે તો મારી અહિંસા વિશેની શ્રદ્ધા દ્રઢ થઈ, આના સિવાય હવે બીજો ઉપાય જ નથી રહ્યો. એટલે જે ભવિષ્યનો પ્રશ્ન આજે માનવતા ટકશે કે નહીં એવા સંહારક શસ્ત્રો બન્યા છે. એક દેશની ઉપર તો એમ જ કહેવામાં આવ્યું ને કે સંહારક શસ્ત્રો એ લોકો બહુ સાચવા છે, માટે અમે આક્રમણ કરીએ છીએ અને આક્રમણ પછી એ કોઈ શસ્ત્રો મળ્યા નહીં, એ જુદો સવાલ છે. પણ એ ભવિષ્યનો પ્રશ્ન આ ગાંધીએ તે વખતે બીજ રૂપે કહ્યું કે ના, આ પ્રશ્નનો ઉકેલ હોય તો એનો આ નથી, કોઈક બીજો છે. મેં તે દિવસે પણ કહ્યું તો મને લાગે છે, પણ ફરી કહેવા જેવું છે, પર્યાવરણની વાતમાં આ સાબરમતી નદીમાંથી પાણી લેવાનું હોય તો પણ લોટીથી લે, અને એમ કહે કે ભાઈ આવડી મોટી નદી વહી જાય છે ને તમે લોટીથી પાણી લો છો, તો કે હા પાણી જે છે ને તે એકલા મારે માટે નથી, પણ આપણે તો દરેક જણના ટોયલેટમાં ફ્લશમાં જેટલું પાણી વાપરીએ છીએ ને, તે એ વાત સિદ્ધ કરે છે કે ગુજરાતની અંદર પાણીની કમી છે એની અંગેનું ભાન આપણને નથી. પર્યાવરણના વિષયોને લઈએ, મૂળ તો કુદરત વિશેનો માણસનો એપ્રોચ એવરેસ્ટ પર સૌથી પહેલા ચડનારા બે માણસો એમાં હિલેરીએ જઈને એવરેસ્ટ પર જ્યારે પહોંચ્યા ત્યારે એણે ઝંડો પોતાનો ત્રાંગળ
એક નહીં પણ એકથી વધારે દેશોના ઝંડા